મેંદરડા તાલુકાના લીલવા ગામે ખોડિયાર માતાજીની જન્મ જયંતિની ભાવભેર પૂર્વક ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. લીલવા ગામ સમસ્ત ગામના ટીબે રાયણવાડા ખમકારી ખોડિયાર માતાજીનો પ્રાગટ્ય દિવસ વાંચતે અને ગાજતે સામૈય સાથે માતાજીને નેજા ચડાવી નૈવેદ ધરી પૂજા અર્ચના સાથે ગામની મુખ્ય માર્ગો પરથી માતાજીના સ્થાનક સુધી પહોંચી અબીલગુલાલની છોડો સાથે વિધિવત પૂજા આરાધના કરવામાં આવી હતી. કળશધારી કુમારિકાઓને નરેન્દ્રભાઈ બાબરિયા તરફથી ભેટ પૂજા આપી ગામના તમામ બાળકોને મહાપ્રસાદ બટુક ભોજન અને હાજર રહેલા સૌ કોઈ ભાવિકોને નૈવેદ લાપસીનો પ્રસાદ લીધો હતો. સ્થળને માર્બલના પથ્થરથી ઓટાને મઢવામાં આવેલ જેમાં ગામના તમામ લોકોનો મોટો ભાગે સહયોગ મળ્યો છે. આ જગ્યા નદીના પાણીના વહેણ વચ્ચે વર્ષોથી હોય ચોમાસાની ઋતુમાં માતાજી પાણીની વચ્ચે જ બિરાજમાન હોય છે, છતાં તે સ્થિતિ હોય તેવી જ સ્થિતિ જળવાઈ રહે છે. ગામ તથા આજુબાજુના ગામના લોકો દ્વારા માનતાઓ ચડાવવા માટે બહારથી પણ માય ભક્તો આવતા હોય છે, માનતા પૂરી કરતા હોય છે, જે આ જગ્યા ગામનું આસ્થાનું કેન્દ્ર છે. જ્યારે નેજા ચડાવવામાં આવે ત્યારે નેજા પર દેવ ચકલી બિરાજે છે. આ ગામમાં 50% મુસ્લિમ સમાજની વસ્તી. બધા લોકો ભાઈચારાની ભાવના સાથે ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. રેડી. આજરોજ તારીખ 17/2/24 ના રોજ પૂજ્ય માતાશ્રી આઈ ખોડિયા માતાજીનો જન્મદિવસ હોય અને લીલવા ગામ મેંદરડા તાલુકાના લીલવા ગામે અમારા ગામમાં લગભગ કોઈ પણ સ્થાનક એવું નથી કે જેનો વોટર ન હોય અને માં રાયણવાળા ખોડિયારમાંનું દર વર્ષે ગામને જનતા માનતા કરતા હોય અને એ ઓટાની થોડીક તકલીફ પડતી જેથી અમારા ભુવાતા શ્રી આ બધા આગેવાનો બધા થઈ અને માતાજીના ઓટાનો વિચાર કરેલો અને બધાના સહયોગથી માતાજીના ઓટાનું કામ અમે પૂર્ણ કરી અને આજે ગામમાં ધામધૂમથી ગામમાંથી માની ધજા સામયું નિશાન લઈ અને અહીં આવી અને આરતી પૂજા કરી ભુવાશ્રીને આશીર્વાદ લીધા, માતાજીની ધજા નિશાન ચડાવ્યું અને બાળકોને ગામમાં સ્કૂલમાં પણ ભોજન કરાવ્યું. અહીંયા હાજર બધાએ પ્રસાદી લીધી અને બધાએ માં ખોડિયારમાં ખૂબ આભાર માની અમારા ગામને સુખ શાંતિ દરેક જનતાને નિરોગી રાખે અને બધાને સુખી રાખે એવા આશા સાથે અમે આ કાર્ય સંપન્ન કર્યું. પંકજ કારિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માળિયા હાટીના.